તાપીમાં મોન્સૂન હાફ મેરેથોન બાઇક યુવકનું મોત થયું. વ્યારા રોટરી ક્લબ ખાતે રેસર ગ્રુપ દ્વારા મેરેથોન આયોજન કરાયું હતું, જેમાં સુરતના પાર્થ રાંદેરી 21 કિલોમીટર દોડમાં ભાગ લીધો. તો દોડ દરમિયાન યુવક નીચે પટકાતા માથાના ભાગે ઇજા પહોંચી અને મોત થવાનું પ્રાથમિક તારણ. આણંદમાં વિદ્યાનગર પોલીસ મથકમાં શખ્સે ગોળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. થોડા દિવસ પહેલા આરોપીને ચોરીના ગુનામાં પૂછપરછ માટે પોલીસ મથક બોલાવવા આવ્યો હતો. તો મૃતકના પરિવારજનોએ પોલીસ પર હત્યાનો આરોપ લગાવ્યો. દાહોદમાં કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષક પર છેડતી કરી હોવાનો આક્ષેપ લાગ્યો છે. વિદ્યાલયની શિક્ષિકાની જ શિક્ષકે છેડતી કરી હોવાનો આરોપ લાગ્યો છે. શિક્ષકે મહિલા પાસે અયોગ્ય માંગણી કરી હતી, ત્યારે ફરિયાદના આધારે પોલીસ આરોપી શિક્ષકની કરી ધરપકડ. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ઢોકળવા ગામેથી પોલીસે નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું. ભાવનગર પોલીસે રેડ પાડી 3 શખ્સોને ઝડપી પાડ્યા. રૂપિયા 100, 200 અને 500 નગરની બળીને કુલ 86,000ની નકલી નોટો, પ્રિન્ટર, સ્કેનર અને કાગળ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી. સુરતના પુણા પોલીસે બનાવટી સ્ટેમ્પ સાથે 2 કાપડ દલાલ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 100 રૂપિયાના 10,000 બનાવટી સ્ટેમ્પ જપ્ત કર્યા હતા. પોલીસે બાતમીના આધારે વોચકોટ બી આરોપીઓને ઝડપી પાડ્યા. હાલ પોલીસે રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી. વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં પોલીસે જુગારધામમાં દરોડા પાડ્યા. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે રૂબી જીમખાનામાં દરોડા પાડી 50 શખ્સને ઝડપી પાડ્યા. 3.5 લાખની રોકડ રકમ સહિત 20થી વધુ બાઇકનો મુદ્દામાલ જપ્ત કર્યો. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં નદીમાં ટ્રક તણાવ. નાખડા ગામ નજીક કપેલી નદીમાં ઘટના બની, જોકે સ્થાનિકોએ સાહસ કરી ડ્રાઈવરને બચાવી લીધો. ગીર સોમનાથમાં તલાડા નજીક વાડલા અંકોલવાડી રોડ પરના કોઝવે પર કાર ચાલક પાણીમાં તણાવ. કોઝવે ઉપર પાણી ભરાઈ જતા અધેડ કાર ચાલક તણાઈ ગયો હતો. તો આસપાસના લોકોએ કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં ઈશ્વરિયા ડેમમાં પાણીની આવક શરૂ થઈ. મોટા દડવા અને બળધોઈ વચ્ચે કાર તણાઈ ગઈ, તો દૂધના કેન ભરેલી કાર અને કાર ચાલકને આસપાસના લોકોએ બચાવી હતા. નર્મદા જિલ્લામાં સેચુ પાસે ડેમ નજીક નિર્માણ પામી રહેલું ડાયનોસોરનું સ્ટેચ્યુ પડી ગયું. પ્રવાસીઓને આકર્ષવા માટે 3 ડાયનોસોર બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 30 ફૂટ ઊંચું ડાયનોસોર પડી ગયું છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફરી એકવાર મોબાઈલ ફોન મળી આવ્યો છે. નવી અને જૂની જેલમાંથી કેદી ગુરમિતસિંઘ અને સંજય ઉર્ફે સાંગુ ઠાકોર નામના 2 કેદીઓ પાસેથી ફોન મળી આવ્યા. પોલીસે આંગે હવે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં ફરી એકવાર સિંહોએ પશુનું મારણ કર્યું હોય તેવો વિડીયો વાયરલ થયો છે. ગિરનાર રોડ પર અશોક શિલાલેખ નજીક એક સાથે 4-4 સિંહોએ પશુનું મારણ કર્યું. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.